स्टूडेंट सनफ्लावर गुजराती माध्यम द्वारा तमारो स्वागत छे। आज आपणे धोरण सात में पाठ नंबर पांच छे संस्कृत में एना विषे बात करशुं, जेनुं नाम छे चटक चटको एटले के चकली चकली। तो आपणे जाणीए छे के जे पक्षीओ होय बधा तो तेनुं खोराक, तेनो अवाज, एनो जे माळो वगैरे छे बधा विषे आ કાવ્યમાં વાત કરેલી છે। તો આપણે જોઈએ કે આ ચકલી વિશે અહીંયા શું શું વાત થઈ છે। તો જોઈએ આપણે કે ચટક ચટક રે ચટક, એટલે કે ચકલી ચકલી રે ચકલી, ચીવ ચીવ કુંજસી એટલે કે ચી ચી કુંજે છે, કુંજે એટલે કે એનો જે અવાજ છે તે, ત્વમ વિહગ એટલે કે તું, વિહગ એટલે કે પક્ષી, વિહગ એટલે કે પક્ષી, એટલે કે હે હે ચકલી તું ચી ચી કરે છે એટલે કે ચી ચી કુંજે છે। નીડે નિવસસી, નીડે એટલે કે માળામાં, નિવસસી એટલે કે રહે છે, નિવાસ કરે છે, એટલે કે ચકલી હોય બધા જ જે પક્ષીઓ ક્યાં રહે છે, માળામાં। તો અહીંયા શું કહે છે કે નીડે નિવસસી એટલે કે માળામાં રહે છે, એટલે કે તું માળામાં રહે છે। સુખેન ડાયસે, ડયસે સુખેન એટલે કે સુખીથી, ડયસે એટલે કે ઉડે છે, એટલે ચકલી બધા જે પક્ષીઓ હોય તો એ સુખેથી પોતાની જે પાંખો હોય તેનાથી એ ઉડતા હોય છે। ત્યાર પછી શું કીધું તો કે ખાદસી ફલાની મધુરાણી, એટલે કે મધુર જે ફળો હોય, મીઠા ફળો હોય તે તું કે ખાય છે, મધુર ફળો ખાય છે। ત્યાર પછી શું કીધું કે વિહરસી વિમળે વિપુલ ગગને, વિપુલ એટલે કે વિશાળ, વિમળે એટલે કે સુંદર, ગગને એટલે કે આકાશમાં, વિહરસી એટલે કે વિહાર કરે છે, ઉડે છે એટલે કે અવળું મોટું આકાશ, સુંદર આકાશ છે એમાં તું એ કે ઉડે છે। ત્યાર પછી નાસ્તી જન ખલુ વારયતા, ખલુ એટલે કે ખરેખર, જન એટલે કે લોકો, માણસો, વારયતા એટલે કે રોકી શકતા, નાસ્તી એટલે કે નથી, તને માણસો છે એ પણ આકાશમાં ઉડતા રોકી શકતા નથી, એટલે કે તો અબડા મોટા સુંદર અને વિશાળ આકાશમાં ઉડે છે તો તને એમાં માણસો પણ ઉડવા માટે રોકી શકતા નથી। પછી શું કીધું કે માતા પિતર વિહી મમ ન સંત, એટલે કે મારા માતા પિતા છે એ અહીં નથી, એટલે કે નાનું બાળક છે જે ચકલી સાથે વાતો કરે છે અને કહે છે કે હે હે ચકલી, એ કે તું ચીંચી કરે છે અને કુંજે છે, તું માળામાં એ કે રહે છે અને સુખેથી ઉડે છે, તું મધુર ફળો ખાય છે અને તું સુંદર અને વિશાળ આકાશમાં ઉડે છે અને તને માણસો પણ એ કે રોકી શકતા નથી, તો અહીંયા મારા માતા પિતા છે ઘરે નથી। તો એકાંકી ખલું ખિન્નહ અહમ, એટલે કે ખરેખર હું એકલી રહું છું, એટલે કે ખરેખર હું એકલી દુઃખી છું, ખિન્ન એટલે કે દુઃખી, તો ખરેખર હું એકલી રહી અને દુઃખી છું એટલે કે ટૂંકમાં કંટાળો આવે છે, તો જે નાનું બાળક છે એને કંટાળો આવે છે એટલે કે ચકલી સાથે વાતો કરે છે કે મારા માતા પિતા અહીં નથી અને ખરેખર હું એકલી છે એ દુઃખી છું। તો એહી સમીપમ ચીવ ચીવ મિત્ર, એટલે કે એહી એટલે કે આવ, સમીપમ એટલે કે પાસે, ચીવ ચીવ મિત્ર એટલે કે ચકલી ચી ચી કરી અને તું મારી પાસે આવ અને મિત્ર થા એટલે કે મિત્ર બન। દદામી તુભ્ય બહુ ધાનમ્ય, એટલે કે દદામી એટલે કે હું આપું છું, તુભ્ય એટલે કે તને, બહુ ધાન્યમ એટલે કે ઘણું બધું અનાજ, એટલે કે હું તને ઘણું બધું અનાજ છે એ આપીશ, તું મારી પાસે આવ અને મારી મિત્ર બન તો હું તને ઘણું બધું અનાજ છે એ આપીશ। ત્યાર પછી શું કહે છે કે ચણકમ સ્વીકરું, એટલે કે મારી જે આ ચણ છે, જે દાણા છે એને સ્વીકાર કર, ને પીબ ને નિરમ, પીબ એટલે કે પી, નિરમ એટલે કે પાણી, મારા જે આ દાણા છે એનો સ્વીકાર કર અને પછી પાણી પી।
તો આ પુનરાપી રટ ચીવ 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 એટલે કે તું ફરીથી છે તારું ચીંચી જે બોલવાનું છે એ ફરીથી બોલ, એટલે કે જે ચકલી છે એને કહે છે કે તું ફરીથી આ દાણા ખાય, પાણી પી અને ફરીથી કે તું તારું જે ચીંચી અવાજ છે, તારું જે બોલવાનું છે એ ફરીથી બોલ. તોષયામાં કુરુ મધુર લાપહ એટલે કે મીઠો ટહુકો કરી અને મને સંતોષ આપ એટલે કે મને સંતોષી બનાવ, કે તારો જે મીઠો અવાજ છે એ મીઠો અવાજ કરી અને મને સંતોષ આપ એટલે કે હું ખુશ થાઉં, તેનાથી મને આનંદ આવે. એટલે કે તું દાણા ખાય, પાણી પી અને ફરીથી તારું જે ચીંચી બોલવાનું છે એ બોલ, કે જેથી મને તારો ટહુકો સાંભળી મને આનંદ આવે. પાઠયમ મામ અપી તવ ભાષા એટલે કે મને પણ કે તારી જે ભાષા છે એને શીખવાડ, ભણાવ. શું કે છે? પાઠ એટલે કે શીખવાડ અથવા તો ભણાવ. મામ અપી એટલે કે મને પણ, તવ એટલે કે તું, ભાષાયમ એટલે કે તારી ભાષા એટલે કે તારી ભાષા છે એ મને પણ શીખવાડ. તો અહીંયા જે ચકલી છે તો એ આકાશમાં ઉડે છે, માળામાં રહે છે, સુખેથી આકાશમાં ઉડે, મીઠા ફળો ખાય છે, વિશાળ અને સુંદર એવો આકાશ છે એમાં એ ઉડે છે. ત્યાર પછી એને કોઈ પણ મનુષ્ય છે એ રોકી શકતા નથી. તો અહીં એક નાનું બાળક જે હોય છે તે ચકલી સાથે વાતચીત કરે છે, એને અનાજ આપે છે, દાણા ખાવાનું કહે, પાણી પી અને એની સાથે વાર્તાલાપ પણ કરે છે. તો મિત્રો અહીંયા છે પાઠ છે પૂરો થાય છે. થેન્ક યુ સ્ટુડન્ટ.